મિત્રો, જ્યારે અંગ્રેજી બોલવાની શરૂઆત કરીએ ને, એટલે નાના નાના છોટા છોટા વાક્યો બોલવામાં વાંધો નથી આવતો, પણ જ્યારે બડે બડે, મતલબ દેશોવાળી નહીં પણ જે બડા બડા વાક્યો, મોટા મોટા વાક્યો બનાવવાનું થાય ને, તો એવી તકલીફ પડે છે ને, એવી તકલીફ પડે છે ને કે એની વાત જ તમે જવા દો. એટલે એ પ્રકારની તકલીફ ના પડે એના માટેનું સોલ્યુશન તમને હું આજના આ લેક્ચરમાં લઈને આવી ગયો છું. તો કઈ રીતે જે છે મોટા મોટા સેન્ટેન્સ બને, આપણે નાના નાના સેન્ટેન્સીસ ઘણીવાર એવું હોય કે કોઈની સામે બોલતા હોય, કોઈ આપણી સામે બોલતું હોય તો તરત આપણને સમજાઈ જાય છે, બરાબર છે. આપણે બોલી પણ નાખીએ નાના નાના, કે વોટ ઇઝ યોર નેમ, આઈ વેન્ટ ટુ હોમ, યેસ્ટરડે આઈ વોઝ નોટ ફ્રી, પછી ઘણા બધા પ્રકારના આવા સેન્ટેન્સીસ આપણે બોલતા હોય. બટ ઘણીવાર આપણે એમ કહેવું હોય કે મોટા, મતલબ કે જો ગઈકાલે હું નવરો ન હતો પણ તમે મને કોલ કર્યો એટલે હું તમારા માટે આવ્યો હતો, આ કેવડું મોટું સેન્ટેન્સ લાગે. સેન્ટેન્સ જોઈને આપણે બી જાય, હે, પણ ના, એવું કાંઈ નથી. એમાં એક મજેદાર ટ્રીક જે હું તમને શીખડાવવાનો છું, એ ટ્રીકને ખાલી સમજી લીધી, ફોલો કરી લીધી, દેટ્સ ઇટ, બીજું કાંઈ આમાં છે નહીં. તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. મિત્રો, મારું નામ છે વિજય નાકિયાન, તમે બધા મને સારી રીતે ઓળખો છો, અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. અને લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં આપણી પરંપરા મુજબ એક વખત વિડીયોને લાઇક જરૂર કરી દેજો, બરાબર. લાઇક કરી, ચેનલમાં નવા છો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, કારણ કે આ ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે જીવનકાળમાં અંગ્રેજી માટે. તો એક વખત સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો, અને કહેવાય ને કે ભાઈ તમને ગમે તો આગળ શેર કરવું, શેર કરવાથી પુણ્ય મળતું હોય તમને મન બેન, રેડી, એટલે શેર કરી દેજો. અને એક કોમેન્ટ બોક્સ હોય, ખબર છે ને, એમાં મતલબ કે ટૂંકમાં એમ કહેવાય ને કે જો સારું લાગે દેખાદ વાક્ય લખી શકો, હા ભાઈ હા, ને મતલબ જે કાંઈ પણ છે એવું તમે લખી, અથવા તો સરસ મજાનું, મતલબ કે લાલ કલરનું જે દિલડું છે એ પણ તમે એક આપી શકો તો પણ મને આનંદ થશે, બરાબર. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની, રેડી છો? ઓકે, રેડી જોઈને કા સાહેબ. હા, તો અંગ્રેજીમાં મોટા મોટા સે વાક્યો છે એ કઈ રીતે બનાવવા એની ટ્રીક તમને હું આપવાનો છું. તો સૌથી પહેલા સાહેબ કન્જંકશન. હવે પહેલાં તો હું તમને કહી દઉં, કન્જંકશન એટલે સંયોજકો, પરંતુ આ શબ્દો ખાલી શીખી લેજો, બીજા શબ્દો છે બટ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બટ બેઝિક જે આ શબ્દો છે, મતલબ એન્ડ એટલે અને, બીકોઝ એટલે કારણ કે, સો અથવા તો ધેરફોર અથવા તો ધેટ્સ વાય, આ બધાનો મિનિંગ તેથી થાય. વેન અથવા તો વાય એટલે કે જ્યારે ત્યારે, બટ એટલે પરંતુ, અથવા તો આપણે કાઠિયાવાડી ભાષામાં પણ, હા, પછી ઇફ એટલે જો, તો અધરવાઇઝ એટલે નહીંતર, ઓર એટલે અથવા, આવા ઘણા બધા પ્રકારના જે શબ્દો છે, આ શબ્દો છે ને એ જ મોટા મોટા વાક્યો બનાવવા માટે ઉપયોગી છે. કઈ રીતે સાહેબ, મને સમજાવો તો. સાહેબ કોઈ પણ પ્રકાર, આ પેન છે એક એક્ઝામ્પલ, આવા પેનને તમે તોડી નાખો, હવે તમને એમ કહો કે આ પેન હાજી કરો તો પેનને આમ નામ લગાડી દો તો આમ સાજી થઈ જાય, નહીં. એના માટે તમે વચ્ચે ફેવિકોલ, ફેવિસ્ટિક કે પછી કોઈ પણ પ્રકારનું જે કાંઈ છે એ એડ કરી દો, સેલો ટેપ લગાડી દો તો પેન પાછી સજીવન થઈ જાય, મતલબ એક થઈ જાય, થઈ જાય ને. તો એવી જ રીતે શું કર્યું, બે ટુકડાને આપણે એક શબ્દથી, આપણે એક સોલ્યુશનથી જોડી દીધા. એવી જ રીતે અહીંયા પણ જે નાના નાના વાક્યો હોય એ નાના નાના વાક્યોને તમે જોડી દો ને એટલે એક મોટું સેન્ટેન્સ થઈ જાય. નો હમ જાણું, ઓકે, કાંઈ વાંધો નહીં, જોઈએ. પણ પહેલાં તમે આ જે સેન્ટેન્સ, જેટલા શબ્દો તમને દેખાય છે સ્ક્રીન ઉપર, એ શબ્દોને ખાસ યાદ રાખી લેજો, કારણ કે આ શબ્દો તમને ઘણો બધો હેલ્પ કરશે. જો હવે વન બાય વન આપણે એક એક વાક્ય જોતા જઈએ તમને વધારે ખ્યાલ આવશે. સાહેબ સૌથી પહેલું વાક્ય તમને અહીં આપેલું છે, કેવું વાક્ય છે, કે હું ગઈકાલે મોલમાં ગયો પણ મેં કંઈ ખરીદ્યું નહીં, કારણ કે ભાઈ મારી પાસે પૈસા ન હતા. સાહેબ આવડું મોટું વાક્ય છે, પણ તમે આમ નિરાયતે સાહેબ જુઓ ને, ધ્યાન દઈને તમે જુઓ ને, તો હું ગઈકાલે ગયો, આ એક વાક્ય છે. જોજો, સમજો, વાક્ય નંબર વન, મેં ખરીદ્યું નહીં, આ વાક્ય નંબર બે, અને મારી પાસે પૈસા ન હતા, આ વાક્ય નંબર ત્રણ. તો સાહેબ ત્રણ વાક્ય છે અલગ અલગ, તમે જુઓ છે ને ત્રણ વાક્ય, અને વચ્ચે વચ્ચે તમે જુઓ તો તમને આવા શબ્દો દેખાતા હશે, એક છે પણ, એક છે કારણ કે. તો મતલબ આ શું થયા, આ સંયોજકો થયા, આ કન્જંકશન થયા. તો આવા વાક્યોને જોડીને એક વાક્ય બનાવવાનું હોય સાહેબ, આમાં બીજું કાંઈ હોતું નથી. હવે જુઓ કઈ રીતે વાક્ય બને, તો શરૂઆત અહીં કહી દેવાની, હું ગઈકાલે મોલમાં ગયો. હવે જો આપણે ઓલરેડી બધા કઈ રીતે નાના નાના સેન્ટેન્સીસ બનાવવા એના માટેના તમામ લેક્ચરો આપણે જોઈ ગયા છે, નો જોઈ ગયા હોય તો કયો, જોઈ ગયા છીએ. ઓકે,
હવે હું ગઈકાલે મોલમાં ગયો તો સાહેબ સાદો ભૂતકાળ છે તો તમે શું કહી શકો? આઈ વેન્ટ, શું લખ્યું? ગઈકાલે મોલમાં ગયો. આઈ વેન્ટ ટુ ધ મોલ, આઈ વેન્ટ ટુ ધ મોલ યસ્ટરડે. યસ્ટરડે આ પેલું વાક્ય થઈ ગયું, યસ્ટરડે. પછી અહીંયા પણ એટલે શું થાય? મેં હમણાં જ કીધું બટ. હા, તો અહીં તમે લખી દો બટ. બટ પછીનું બીજું વાક્યનું તમે સીધું કરો. મેં કંઈ ખરીદ્યું નહીં, સાદો ભૂતકાળ છે તો તમે કહી શકો આઈ ડીડ નોટ, આઈ ડીડ નોટ બાય કંઈ, એટલે કે એનીથિંગ કહી શકો. આઈ ડીડ નોટ બાય એનીથિંગ, કારણ કે ફૂલ સ્ટોપ પછી આવશે ને, કારણ કે વાક્ય પૂરું હતું. કારણ કે, કારણ કે ને અંગ્રેજીમાં બીકોઝ કહેવાય, કહેવાય કે ન કહેવાય? બીકોઝ મારી પાસે પૈસા ન હતા. હવે ટુ હેવ નો કાર્ડ આવી ગયો, મારી પાસે પૈસા ન હતા, અમારી પાસે આ નહોતું, કોઈ પાસે કાંઈ ન હતું, તો એના માટે તમે કહી શકો બીકોઝ આઈ ડીડન્ટ હેવ, ડીડ નોટ હેવ, ગમે એ કહી શકો. ડીડન્ટ હેવ પૈસા એટલે કે મની, શું કહેવાય? મની. રેડી? તો આ વાક્ય થઈ ગયું એક આખે આખું. અઘરું છે જ નહીં કાંઈ, અઘરું આપણે બનાવીએ છીએ. રેડી? હવે આવા આવા શબ્દો તમને ખબર આ કન્જક્શનો છે. એક વાક્ય, મતલબ કે મેં શું કીધું, નાના નાના વાક્યોથી એક મોટું વાક્ય બનેલું હોય. તો સાહેબ નાના નાના વાક્યોથી એક મોટું વાક્ય બનેલું, વચ્ચે આવા શબ્દો હોય, એક વાક્ય પછી શબ્દ, બીજું વાક્ય પછી શબ્દ, પછી પાછું ત્રીજું વાક્ય, તો આમ બનાવો એટલે આરામથી આવડે, કાંઈ અઘરું છે જ નહીં. ચલો નેક્સ્ટ વાક્ય જુઓ. જો હવે અહીંયા એવું વાક્ય લખ્યું છે, જ્યારે રિયા પહોંચી ત્યારે તેના મમ્મી રસોઈ બનાવી રહ્યા હતા. તો સાહેબ અહીંયા તમે જોશો તો તમને ખબર પડશે, જ્યારે ત્યારે. હવે આ બેયનું ગુજરાતી શું થાય? કાં તો વેન થાય અને કાં તો વાઇલ થાય. શું થાય? વાઇલ. સાહેબ બેયનું ગુજરાતી એક જ થાય, જ્યારે ત્યારે. હા, એક જ થાય. તો સાહેબ ક્યારે વેનનો ઉપયોગ કરવો અને ક્યારે છે એ વાઇલનો ઉપયોગ કરવો? હવે પ્રશ્ન પાછો એ રહ્યો. તો સાહેબ એક સિમ્પલ ઉદાહરણ આપી દઉં. આ વેન અને વાઇલનો મેં આખો એક વિડીયો બનાવેલો પર્સનલ, હો તમે સર્ચ કરશો ને યુટ્યુબના સર્ચમાં લખવાનું વેન એન્ડ વાઇલ, પછી કાઉસ બાજુમાં લખ નાખો વિજય નાખ્યા, એટલે પહેલો જ હું ધડ દઈને તમારા સામે આવીશ, એટલે એ લેક્ચર જોઈ લેજો. એમાં ડિટેલમાં મેં અભ્યાસ કર્યો, અહીંયા હું ડિટેલમાં નહીં કરાવી શકું, એનું રીઝન એ છે કે બહુ મોટો વિડીયો થઈ જશે. બટ એટલું તમને કહી શકું કે જ્યારે સાહેબ કોઈ બે વાક્ય, જો આ બે જ વાક્ય છે, રિયા પહોંચી અને તેના મમ્મી રસોઈ બનાવી રહ્યા હતા, પણ વચ્ચે આ જ્યારે ત્યારે મૂક્યું છે, તો એનો મતલબ કા વેન ના કા વાઇલ. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે કોઈ પણ વાક્યમાં, કોઈ પણ મતલબ આ બે વાક્ય છે, બે પણ વાક્યમાંથી કોઈ એક પણ વાક્ય, એક અથવા તો બે ગમી એટલો હોય, પણ ઓછામાં ઓછું એક વાક્ય જો એક જ ચાલુ કાળનું હોય, એ પછી ચાલુ વર્તમાન હોય, ચાલુ ભૂતકાળ હોય કે ચાલુ ભવિષ્ય હોય, કોઈ પણ ચાલુ કાળનું વાક્ય હોય અને એમાં જ્યારે ત્યારે આવ્યું હોય, તો ઓલવેઝ વાઇલનો ઉપયોગ કરવાનો થાય. અને બે બીજા કાળના જ વાક્ય આપેલા છે તો તમે વેનનો ઉપયોગ કરી શકો. બટ આ તો ગ્રામેટિકલી વસ્તુ થઈ ગઈ, પણ આમ તમે જુઓ ને, તમે ગમે ત્યારે સાંભળશો ને, એટલે તમને એવું થશે કે વિજય સર કહેતા એવું જ કોઈ યુઝ કરતો, એટલે મન પડે એમ બધી વેનનો જ ઉપયોગ કરે છે. અહીંયા આમાં વેનનો ઉપયોગ કરી નાખશે. હાલે હે માર્કેટમાં તો દોડે છે, કોઈને એવી ખબર નથી પડતી, પણ હા, વેન અને વાઇલમાં ડિફરન્સ છે એ આ છે. તો સાહેબ અહીંયા તમે જુઓ ને તો ખબર પડે, બનાવી રહ્યા હતા એટલે ચાલુ ભૂતકાળ છે, તો મતલબ આમાં તમારે વાઇલનો ઉપયોગ કરવો પડે. તો સાહેબ બે વાક્ય હોય તો મારે ક્યારે કયું વાક્ય? તો હંમેશા યાદ રાખજો, આ વાઇલ છે ને એ તમે શરૂઆતમાં વાક્ય મૂકી શકો, મતલબ કે વાઇલ, વાઇલ પછી હંમેશા ચાલુ કાળનું જ વાક્ય આવે. કયું કાળનું વાક્ય આવે? ચાલુ કાળનું. તો વાઇલ મારા મમ્મી, સોરી તેના મમ્મી રસોઈ બનાવી રહ્યા હતા, મતલબ કે તમે એમ કહી શકો વાઇલ હર મધર, વાઇલ હર મધર કુકિંગ, પછી અલ્પવિરામ રિયા રીચ્ડ હોમ. બટ અહીંયા તમે આ રીતે વાક્ય બનાવશો ને તો ચાલશે, વાઇલ રિયાસ મધર. શું થશે? વાઇલ રિયાસ મધર, તમારે કારણ કે પહેલી વાર કેવું પડે રિયાના મમ્મી, તો વાઇલ રિયાસ મધર વર કુકિંગ થશે. શું થશે? વોઝ આવશે, એક વચન જ છે એટલે વોઝ કુકિંગ, પછી અલ્પવિરામ કરી દેવાનો, અલ્પવિરામ કરીને પછી કહી શકો તે પહોંચી, તો શી રીચ્ડ. આ રીતે તમે
કહી શકો, મતલબ કે જ્યારે રિયાના મમ્મી કુકિંગ કરી રહ્યા હતા ત્યારે તે ક્યાં પહોંચી, ઘરે પહોંચી હોય તમે કહી શકો શી રીચ્ડ એટ હોમ, આ રીતે તમે કહી શકો. પણ ઘણા મહાનુભાવો એવું કરશે કે અહીંયા જ્યારે ત્યારે કીધું, એટલે જ્યારે માટે વાઇલ વાપરું ને, વાઇલ રિયાસ મધર વોઝ કુકિંગ, પાછું અહીં વાઇલ લખશે. કા ભાઈ? તો કે સાહેબ ત્યારે એનું કંઈક કરવું ને, લે એટલે એમ ન હોય. આ વાઇલ અથવા તો વેન મૂકો એનો મતલબ જ્યારે ત્યારે થઈ જ ગયું, અથવા તો આ વાક્ય તમારે વાઇલને વચ્ચે મૂકો ને તોય કેવી રીતે બને? તો આમ તમે બની શકે, રિયા રીચ્ડ વાઇલ હર મધર વોઝ કુકિંગ. તો આ રીતે બનશે વાક્ય. પણ જો હંમેશા જ્યારે વાક્યની શરૂઆત થાય ને એમાં એ વ્યક્તિનું નામ આવવું જોઈએ તો જ તમે કહી શકો કે ભાઈ આ બરોબર છે. રેડી? તો જો બે વાક્યમાંથી એક વાક્ય ચાલુ કાળનું હતું એટલે તમે અહીંયા વાહિલનો ઉપયોગ કર્યો. રેડી? તો આ રીતે છે એ વાક્ય બનશે, તો ધ્યાન રાખવાનું રહેશે. ચલો એના પછી સાહેબ આગળ વધીએ. હજી ઘણા બધા સેન્ટેન્સીસ શીખવાના છે, બટ આવા સેન્ટેન્સીસની જો તમારે પ્રેક્ટિસ ઘરે બેઠા તમારા ઘરે કરવી છે તો એના માટે એની બેસ્ટમાં બેસ્ટ આપણે 7000+ સેન્ટેન્સીસની જે બુક છે હજી સુધી તમે પરચેસ નહીં કરી તો કરી લેજો. કઈ રીતે કરવી સાહેબ? તો કે આ QR કોડ આપેલો છે એમાં 149 રૂપિયા ટ્રાન્સફર કરી એનો સ્ક્રીનશોટ પાડી લેવાનો પેમેન્ટનો અને આ નંબર ઉપર મોકલાવી દેવાનો, 97272392 ઉપર. એટલે જેવો તમે સ્ક્રીનશોટ મોકલશો ને તરત જ આ બુકની PDF છે એ તમને મોકલાવી દેવામાં આવશે. રેડી? ચલો હવે આગળ જુઓ. તમારે આ વર્ષે ખૂબ જ મહેનત કરવી પડશે. જોજો ખાસ વાક્યને પહેલાં સમજવાનું કે વાક્ય કઈ રીતે બનશે, પડશે, નહીતર તમે પરીક્ષામાં નાપાસ થશો. સાહેબ નહીતર આવી ગયું. તો પહેલાં તો આ વર્ષે તમારે મહેનત કરવી પડશે. પડશે મતલબ કે કોઈ ક્રિયા તમારે પરાયણ કરવી પડશે. તો વી નો દેટ ટોપિક કે આવા પરાયણવાળા વાક્ય કઈ રીતે બનાવી શકાય. તો કે હેવ ટુ, હેઝ ટુ, વિલ હેવ ટુ, પણ અહીંયા કરવી પડશે એટલે ભવિષ્યકાળ છે. તો તમે શું કહી શકો કે યુ વિલ હેવ ટુ વર્ક હાર્ડ આ વર્ષે, એટલે કે ધીસ યર. નહીતર ને અંગ્રેજીમાં કહેવાય અધરવાઇઝ તમે પરીક્ષામાં નપાસ થશો. યુ વિલ ફેલ ઇન એક્ઝામ. આ રીતે તમે વાક્ય બનાવી શકો. રેડી? સિમ્પલ છે. વાક્યને ખાસ સમજવાનું અને વાક્ય તમારે બનાવતું જવાનું છે. હા, તો અધરવાઇઝના તમે પછી જો જ્યારે પણ તમે બોલતા હોય ને ડોન્ટ મેક નોઇસ, અવાજ કરો, અધરવાઇઝ ગેટ આઉટ, બહાર નીકળો, આપણે આવી રીતના કહી શકતા હોય. રેડી? તો આ રીતે છે એ તમે કહી શકો, મતલબ પ્રેક્ટિસ કરતું રહેવાનું રહેશે તો જ તમારા માટે આ છે એ મહેનત રંગ લાવશે, નહીંતર નહીં આવે. ચલો એના પછી જો શું હું તમારી સાથે ત્યાં આવી શકું, કારણ કે મારી પાસે ખૂબ જ સમય છે. તો તમે આ વાક્ય કઈ રીતે બનાવી શકો? તો તમે એમ કહેશો શું હું તમારી ત્યાં તમારી સાથે આવી શકું. શકું આપ્યું છે તો કેન આઈ કમ વિથ યુ ક્વેશ્ચન માર્ક. બિકોઝ આઈ હેવ લોટ્સ ઓફ ટાઈમ અથવા તો મચ ટાઈમ તમે કહી શકો. બરોબર છે? આઈ હેવ અ લોટ્સ ઓફ ટાઈમ. રેડી? આ રીતે તમે વાક્ય બનાવી શકો છો. ચલો એના પછી નેક્સ્ટ, મને ગઈકાલે તાવ આવતો હતો તેથી હું ડોક્ટર પાસે ગયો પરંતુ ડોક્ટર ત્યાં ન હતા. તો હવે જુઓ શું કીધું છે કે ગઈકાલે, સાદો ભૂતકાળ, મને ગઈકાલે તાવ આવતો હતો. હવે તમે યાદ કરો સાહેબ કે આપણને તાવ આવતો હતો, કોઈ પણ પ્રકારની બીમારી ભૂતકાળમાં હતી, તો એવા પ્રકારના સેન્ટેન્સીસ કઈ રીતે બનાવી શકાય? તો તમે કહી શકો મને ગઈકાલે તાવ આવતો હતો, અથવા તો તમે એમ કહી શકો મને ગઈકાલે નીંદર આવતી હતી. તો જે કાંઈ પણ છે તમે શું કહી શકો, મને ગઈકાલે તાવ આવતો હતો. તો અચ્છા, પેન બદલાવો. મને ગઈકાલે તાવ આવતો હતો તો તમે કહી શકો આઈ હેડ અ ફીવર યસ્ટરડે. તેથી એટલે સો લગાડી શકો, ધેરફોર એ લગાડી શકો, દેટ્સ વાય એ લગાડી શકો. ધેરફોર હું ડોક્ટર પાસે ગયો. આઈ વેન્ટ ટુ ધ ડોક્ટર. બટ ડોક્ટર ત્યાં ન હતા. તો તમે કહી શકો કે ડોક્ટર વોઝ નોટ ધેર, અથવા તો ધેર વોઝ નો ડોક્ટર, એમ કહી શકો. બટ આપણે લખીશું
ડોક્ટર વોઝ નોટ દેર. ડોક્ટર વોઝ નોટ દેર, ડોક્ટર ત્યાં હતા નહીં. તો આ સિમ્પલ વાક્ય છે, આ રીતે બનાવી શકો. સતત તમારી રીતે આવા પ્રેક્ટિસના માટેના વાક્યો બનાવો સાહેબ. આવા મોટા મોટા વાક્ય બનાવવાની પ્રેક્ટિસ કરશો. હોય કાંઈ નહીં, ટુકડા ટુકડા નાના નાના વાક્ય હોય, એને મર્જ કરેલા હોય, વચ્ચે આવા કન્જક્શનનો ઉપયોગ કરેલો હોય, બાકી કાંઈ આમાં હોતું જ નથી. રેડી? તો રોજે પ્રેક્ટિસ કરશો આવા સેન્ટેન્સીસની, તો જ તમને ખબર પડશે. હવે પછીના જે સેન્ટેન્સ આવે એને તમારે મારી સાથે ટ્રાન્સલેટ કરવાની કોશિશ કરજો, તો મજા આવશે. અને મજા આવતી વિડીયોને લાઈક કરી દેજો યાર, બરોબર છે? હા ચલો, એના પછી હવે આગળ વધીએ. એની પહેલાં સાહેબ, હજી સુધી તમે જો બુસ્ટર સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પરચેસ નહીં કર્યો તો કરી લેજો, કારણ કે આ કોર્સ તમને એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવાડશે વિથ રેકોર્ડેડ કોર્સ, જેમાં તમે આખા બુસ્ટર ડોઝના લેક્ચર તો તમે ત્રણ ચાર જોજો, તમને મજા જ આવી જશે. અને સાથે સાથે આ કોર્સમાં દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવશે, એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત થશે. દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, વોટ્સઅપ સપોર્ટ અને 7000+ સેન્ટેન્સીસની જે બુક છે એ આમાં ફ્રી ઓફ કોસ્ટમાં મળશે. વધારે ઇન્ફોર્મેશન માટે તમે અહીંયા નંબર આપેલો છે એનો કોલ કરો, અથવા તો કોર્સ પરચેસ કરવા માટે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. કોર્સની પ્રાઇસ ફક્ત 1499 રૂપિયા, એક વર્ષનો કોર્સ મળશે. ઓકે ચલો હવે આગળ વધીએ. સાહેબ શું કહે છે કે નિહારને અંગ્રેજીમાં ઓછા માર્ક્સ, નિહારે, અહીં નિહારે લખ્યું છે, અંગ્રેજીમાં ઓછા માર્ક મેળવ્યા પરંતુ વિજ્ઞાનમાં ખૂબ સારા માર્ક્સ મેળવ્યા, પરંતુ નિહારને અંગ્રેજીમાં વધારે મહેનત કરવી જોઈએ? તો આવું કરવું હોય તો બહુ મોટું વાક્ય છે, પણ ચિંતા કરવાની નહીં. શું નહીં કરવાની? ચિંતા કરવાની નહીં, બનાવી નાખીએ વાક્ય. પહેલાં તો પહેલું વાક્ય છે, નિહારને ઓછા માર્ક મેળવ્યા. તો નિહાર, નિહાર ગોટ ઓછા માર્ક એટલે લેસ માર્ક, લેસ માર્ક્સ, માર્ક્સ ઇન ઇંગ્લિશ. શેમાં આવશે? ઇન ઇંગ્લિશ, ઇંગ્લિશ. પરંતુ, પરંતુ એટલે બટ, વિજ્ઞાનમાં ખૂબ સારા માર્ક્સ મેળવ્યા. બટ હી ગોટ, હી ગોટ ગુડ માર્ક્સ, ગુડ માર્ક્સ ઇન સાયન્સ. પરંતુ, પરંતુ, પરંતુ એટલે શું થશે? બટ નિહારને અંગ્રેજીમાં વધારે મહેનત કરવી જોઈએ. તો સાહેબ કરવી જોઈએ એટલે એનો મતલબ શું થાય? શુડનો ઉપયોગ થશે, કારણ કે તમને ખબર છે કોઈને સલાહ દેવા માટે શુડનો ઉપયોગ કરી શકો. તો તમે કહી શકો નિહાર, નિહાર શુડ વર્ક હાર્ડ, નિહાર શુડ વર્ક હાર્ડ ઇન ઇંગ્લિશ, ઇન ઇંગ્લિશ. સિમ્પલ જ છે સાહેબ. નાના નાના વાક્યોને શું કીધું? વચ્ચે વચ્ચે કન્જક્શન મૂકતા જશો એટલે કોઈ પણ પ્રકારનું, કદાચ એક પેજનું સેન્ટેન્સ હોય ને તો એ આરામથી બની જાય. પણ આના માટે તમારે એક તો પહેલાં થોડાક દિવસ, જો તમે બિગિનર છો તો પહેલાં લખી લખીને પ્રેક્ટિસ કરવાની. 10 વાક્ય લખ્યા, 50 વાક્ય લખ્યા, 100 વાક્ય લખ્યા, એમાં તમે મહારત હાસિલ કરી લીધી. ત્યારબાદ શું કરવાનું? એ વાક્યોને તમે બોલવા માંડો. હે, ધીમે ધીમે છે, આવા નાના નાના 2-3 વાક્યને ભેગા કરો, 4-5 વાક્યને ભેગા કરો, પછી નાની નાની શોર્ટ સ્ટોરી આવી કંઈ વાક્યોની બનાવો અને બોલવા માંડો, તો આરામથી તમે બોલી શકશો. એના પછી સાહેબ જો, હવે જો વારું આવ્યું, જો અને શું લખ્યું? તો. તો તમને ખબર છે જો તમે અંગ્રેજી બોલશો તો હું તમને 100 રૂપિયા આપીશ. રેડી? હા, તો સિમ્પલ વસ્તુ છે. તો હવે જો અને તોને માટે શું વપરાય? ઇફ. આપણને ખબર છે. તો જો તમે અંગ્રેજી બોલશો, લા પહેલું વાક્ય છે, તો ઇફ, ઇફ યુ સ્પીક ઇંગ્લિશ, ઇફ યુ સ્પીક ઇંગ્લિશ. એ સાહેબ ભૂલ થાય છે તમારી. હું સાહેબ અહીંયા તમે ભવિષ્ય છે વાક્ય બોલશો, અને અહીંયા તમે પ્રેઝન્ટ જેવું લખ્યું છે. તો સાહેબ હંમેશા એક વસ્તુ યાદ રાખજો, જ્યારે ઇફવાળું વાક્ય હોય, ઇફનો આપણે આખે આખો લેક્ચર બનાવેલો છે, ઇફના જેટલી પણ 4-5-6 વાક્ય રચનાઓ છે એકદમ પરફેક્ટલી તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે. એનો ઇફ પછી કૌંસમાં વિજય નાક્ય લખશો, ઓલરેડી વિજય નાક્યનો લેક્ચર મળી જશે. તો જો ઇફ પછી કોઈ દિવસ બાજુમાં સાદા ભવિષ્યનું વાક્ય હોતું જ નથી. ઇફ પછીનું વાક્ય કદાચ પ્રેઝન્ટનું હોય તો ભવિષ્યમાં જ ગણવામાં આવે, આ વસ્તુ ધ્યાનમાં રાખજો. રેડી? તો અહીંયા શું થશે? ઇફ યુ સ્પીક ઇંગ્લિશ પછી અલ્પવિરામ, શું આવશે? અલ્પવિરામ. પછી હું તમને 100 રૂપિયા આપીશ તો બીજું વાક્ય લખવું પડે, આઈ વિલ ગીવ યુ, આઈ વિલ ગીવ યુ 100 રૂપીઝ, 100 રૂપીઝ, હું તમને
₹100 આપીશ. જો તમે મને બોલાવશો તો હું આવીશ. ઇફ યુ કોલ મી આઈ વિલ કમ એટ યોર પ્લેસ એટ યોર હોમ. એ રીતે તમે કહી શકો છો. સિમ્પલ વસ્તુ છે. જો તમે મને મેસેજ મોકલશો તો હું વાત કરીશ. ઇફ યુ સેન્ડ મી અ મેસેજ આઈ વિલ ટોક ટુ યુ. રેડી? સિમ્પલ વસ્તુ છે. તો સિમ્પલ જો અને તો આ ટૂંકમાં વાક્યોની પ્રેક્ટિસ બહુ કરવાની, કારણ કે આ વાક્યો આવા પ્રકારના વાક્યો બહુ બોલાય છે જીવનમાં. રેડી? તો આ ધ્યાનમાં રાખવાનું રહેશે. ચલો એના પછી નરેશ અને મહેશ. જો આ બે વાક્ય છે, આ બે વાક્યમાં એક વસ્તુ સમજવાની છે. એટલે બે વાક્ય અહીં સાથે લીધા કે નરેશ અને મહેશ દોડી રહ્યા છે. હવે અહીંયા અન્ય છે અને બીજું વાક્ય એનું એ વાક્ય છે નરેશ અથવા મહેશ દોડી રહ્યા છે. તો સાહેબ પહેલા આપણે આ વાક્ય બનાવી કે નરેશ અને મહેશ. એટલે શું થશે? નરેશ એન્ડ મહેશ. કારણ કે અન્યનો મતલબ શું થાય? એન્ડ થશે તો મહેશ. હવે જુઓ દોડી રહ્યા છે સાહેબ ચાલુ વર્તમાનકાળ છે એટલે હંમેશા કર્તાની બાજુમાં એમીઝર પછી આઈએનજી વાળું રૂપ આવશે. તો અહીંયા શું આવશે? નરેશ એન્ડ મહેશ એની સાથે આવશે આર. તો નરેશ એન્ડ મહેશ આર દોડી રહ્યા છે એટલે શું થશે? રનિંગ. પણ બીજું વાક્યને બનાવવા પહેલાં ધ્યાન રાખજો નરેશ અથવા તો મહેશ દોડી રહ્યા છે તો આવશે નરેશ. નરેશની બાજુમાં અથવા એટલે શું થઈ જશે? ઓર. હવે મહેશ એટલે તો મહેશ તમને ખબર છે. હવે સાહેબ અહીંયા ભૂલ શું કરશે? જેમ અહીંયા નરેશ અને મહેશ કીધું તો આર લગાડ્યું પણ અહીંયા આર નું આવે અહીંયા ઈઝ આવે. હવે શું કામ ઈઝ આવે હું તમને કહું. એન્ડ નો મતલબ શું થાય? અને અને એટલે આ ને આ બે ની વાત કરે, બે સાથે આવો. અને જ્યારે મહેશ અથવા તો નરેશ મતલબ કાં તો આ વ્યક્તિ દોડી રહ્યો હશે કાં તો આ વ્યક્તિ, એટલે બે માંથી એક જ દોડી રહ્યો હશે એટલે ઓર આવે ને ત્યારે આ બે માંથી એક હોય એટલે એક જ વચન સમજવું. તો મહેશ અથવા તો નરેશ દોડી રહ્યો છે ઇઝ રનિંગ એવું થશે. રેડી? એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે એટલે તમને ખબર પડી જશે. રેડી? ચલો એના પછી આગળ વધીએ સાહેબ. તો જે વોકેબ્યુલરી છે, વોકેબ્યુલરીના કારણે આપણે અંગ્રેજી બોલવામાં ક્યાંક ને ક્યાંક કચાશ આવતી રહેતી હોય છે. તો વોકેબ્યુલરી બુક 99 રૂપીઝમાં છે. તો કઈ રીતે મેળવી? સેમ પ્રોસેસ, આ ક્યુઆર કોડ ઉપર સ્કેન કરી 99 રૂપિયા ટ્રાન્સફર કરી એનો સ્ક્રીનશોટ છે આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે આ બુક તમને વોટ્સઅપ દ્વારા PDF ફોર્મમાં મોકલાવી દેવામાં આવશે. સાથે સાથે તમે આપણી વોટ્સઅપ ચેનલ પર નથી જોડાયેલા તો જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક આપેલી છે. તો આ નંબર ઉપર મેસેજ કરશો તો તમને આ ટૂંકમાં વોટ્સઅપ ચેનલની મેસેજની લિંક તમને મળી જશે. એની ઉપર ક્લિક કરી અને તમે ફોલોનું બટન છે એ દબાવી શકો છો. સાથે સાથે અહીંયા તમને ઇન્સ્ટાગ્રામ આપ્યું છે વિજય નાકે ઇંગ્લિશ ગુરુ. જો વાપરતા હોય તો બરોબર છે તો તમે આને ફોલો કરીને તમે ત્યાંથી જોઈ શકો. અને ટેલિગ્રામ છે, ટેલિગ્રામને QR કોડ સ્કેન કરી વિજય નાખ્યા ગુરુ ગુજુ ઉપરથી જોડાઈ શકો છો. તો મિત્રો અહીંયા જે આપણે મોટા મોટા વાક્યો રે કેમ બનાવવાની શીખા, બરોબર? જો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબનું બટન અવશ્ય દબાવી દેજો. અને એક આપણે દર વખતે ઓલું દિલડાવાળું ગીત ગાય છે, એક વખત કોમેન્ટ બોક્સમાં દિલડું મૂકતા જઈજો, બરોબર છે? અને સાથે સાથે 5-1 મિત્રોને શેર કરી દો ને તો વધારે મજા આવશે. રેડી? એટલે શેર કરવાનું, સારી વસ્તુ હોય તો શેર કરી શકો. ઓકે મિત્રો, નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.